સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલેસરા ખાતે આવેલ શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે 800 વર્ષથી યોજાતો લોકમેળો દર વર્ષની જેમ પરંપરાગત યોજાયો હતો, જેમાં મોટું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું. પ્રાંતિજથી 7 કિલોમીટર દૂર સાબરમતી નદી કાંઠે આવેલ પ્રાંતિજના ગલતેશ્વર ગામે ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા આવે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસનો મેળો ભરાય છે. તાલુકાના આકરણ ગામથી આવ્યા છીએ. અહીંયા ગલતેશ્વર મહારાજની બહુ અસીમ કૃપા છે. અમે અહીંયા દર્શન કરવા અને નાવા માટે આવ્યા છીએ. બહુ સારો મહિમા છે અહીંયા. પબ્લિક પણ સારું આવે છે દર્શન કરવા. બહુ સારો એવો મેળો ભરાય છે અહીંયા. તાલુકાના આ ગલેસરા ગામની અંદર ગલતેશ્વર દાદાનું બહુ જૂનું પુરાણું મંદિર આવેલું છે અને દર વર્ષે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે દિવાસાના દિવસે મેળો ભરાય છે અને મેળાની અંદર ગલેસરા ગામની આજુબાજુમાં લગભગ પ્રાંતિજ તાલુકાના મોટાભાગના ગામડાઓ આ મેળા સાથે કનેક્ટેડ છે અને આવે છે. અહીંયા દાદા પ્રત્યે લોકોને બહુ શ્રદ્ધા છે એટલે વિશાળ સંખ્યામાં સવારથી જ માનવ મેળામણ અહીંયા ઉપજી પડ્યો છે, જેમાં ચકડોળ, ખાણીપીણી, લારીઓ સહિત પાથરણાવાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મેરો માલવાની સાથે લોકોએ ભોરા શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસના અંદર અહીંયા અમાવાસના દિવસે બહુ મોટી ભીડ બને છે અને એના માટે ભક્તો પણ વધારે ઉમટી આવે છે. મહાદેવની એવી આસ્થા અને પ્રતિષ્ઠા છે કે મનોકામનાઓ સર્વાંગીની પૂરી થાય છે. શ્રાવણ મહિનાના અંદર આ મંદિરનું મહત્વ. ગલતેશ્વર મહાદેવની અસીમ કૃપાથી હું આ ત્રીજી વખત મહાદેવજીમાં આવી છું. એક વખત સ્નાન કર્યું અને આ ત્રીજી વખત સ્નાન કરવા દે તો મારી બહુ મહેરબાની મહાદેવજીની. અને યંત્રયુગમાં પણ જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને દૂર દૂરથી મેળામાં માનવ મેળામણ કીડિયારાની જેમ જોવા મળ્યો હતો, ત્યારે મંદિરના ટ્રસ્ટી રાકેશભાઈ જોશી, શંભુભાઈ રાવલ, પરાગભાઈ દ્વારા મંદિરમાં દર્શન માટે આવેલ ભક્તોને દર્શન સારી રીતે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રાંતિજ PI KS બ્રહ્મભટ્ટ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. જય બોલે, જય ગલતેશ્વર દાદા. દર અમાસના દિવસે અહીંયા સાંસ્કૃતિક મેળો ભરાય છે પરંપરાગત વર્ષોથી. એ સાંસ્કૃતિક મેળાની અંદર લગભગ 25,000 થી 30,000 જેવી પબ્લિક આખા દિવસ દરમિયાન ગલતેશ્વર દાદાના દર્શનનો લાભ લે છે અને એ લાભ લઈ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પોતે ધન્યતા અનુભવે છે. અહીંયા કેટલાય હરિભક્તો શંકર ભોળાનાથને રીઝવવા માટે અહીં રાતે રહી અને સવારે વહેલી 4 વાગ્યાથી પૂજા ચાલુ કરીને અને એ ચાલે પૂજા કરી અને પોતે શંકર દાદાની ભક્તિ કરે છે. એ બી એક બહુ બિરદાવાલાયક બધા હરિભક્તો છે જે લોકો રહેવા આવે છે ગાડે. અને એના ટ્રસ્ટી મંડળે પણ એમને બધી સુવિધા માટે ખૂબ સગવડો કરેલી છે અને આજે મેળા માટે બી પ્રાંતિજના પોલીસ તંત્રએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે બધી વ્યવસ્થા માટે અને એના ટ્રસ્ટી મંડળે બી અહીં ગાડે બધી વ્યવસ્થા રાખી છે. પાણીની અહીં ગાડે ખાડા પડી જવાના કારણે આ વખતે નીચે જવા દેવાની બધા ભક્તોને ના પાડી છે એટલે ત્યાં પોલીસની વ્યવસ્થા કરેલી છે કે કોઈ નીચે ના જાય, કોઈ એવી દુર્ઘટના ના ઘટે. આજથી 2 વર્ષ પહેલાં એવી દુર્ઘટના ઘટી હતી એના કારણે એ પગલું લીધું છે એટલે થોડુંક બધાને થાય કે ભાઈ ચલો નાવા સ્નાન કરવાનો લાભ ના મળ્યો પણ એ બધાના ભલા માટે જ એવું.